गुरु तारण हार भाई।
કઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पू तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पू तेनी जाऊं बलिहार। पापीनू तारण करवा मुझ पापीनू तारण करवा आव्या जग मोझार भाई मने भागे मया छे। ईसु गुरु तारण મને ભાગ્ય મળ્યા છે। स्वर्ग छोड़ी प्रभु जग माव्या टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जग माव्या टाळवा कलंक केरो भार। जग ने देखी दयाए पापी जग ने देखी दयाए अनेक की धा उपकार भाई मने भाग्य मया छे। ईसु गुरु तारण हार भाई मने के मया छे। जे जन आश ईसु पर राखे ते पामशे उठार। जे जन आश ईसु पर राखे ते पामशे उठार। कहे विश्वासी गुरु गुण गाए कहे विश्वासी गुरु गुण गाए। ईसुनो बोलो जयकार भाई मने भाग्य मया छे। ईसु गुरु तारण हार भाई मने भाग्य।
ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે વચનમાં જે તે પહેલા પ્રાર્થના આ કરીએ અમારા સ્વર્ગમાં બિરાજેલા માના મહાન પરમેશ્વર પિતા અમે સન્ની વેળાએ પ્રભુ તમારા વચનો શીખવા માંગીએ છીએ ત્યારે પ્રભુ તમે એમ દરેકને સહાયક કરો સમજવાના માટે સમજનો આત્મા આપો મુજબ પાત્રને પણ પ્રભુ સમજાવવાના માટે તમારી કૃપાથી ભરી દો અને પ્રભુ સાંભળનાર પાત્ર એ આશીર્વાદનું કારણ બને એવી કૃપા તમે થવા દો હવે પછીના સમયમાં અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ આમેન જે શાસ્ત્ર ભાગ વાંચી ગયા છે એના અનુસંધાનમાં આજે આપણે સાથે મળીને શીખવા માટે પ્રયત્ન કરીશું એને જે મેં વિષય રાખ્યો છે તે છે ખ્રિસ્તી સેવામાં કુટુંબનો ફાળો ખ્રિસ્તી સેવામાં કુટુંબનો ફાળો એ વિષયના અનુસંધાનમાં આપણે સાથે મળીને આ શીખીએ હવે જે શાસ્ત્ર ભાગ વાંચી ગયા છે ત્યાં પાઉલ એથેન્સથી નીકળીને કોરિન્થ આવ્યો જ્યારે પાઉલ પ્રથમ વખત એથેન્સથી નીકળીને કોરિન્થ આવે છે ત્યારે તે શહેરમાં પાઉલને કોઈ ઓળખતું નહોતું પરંતુ થોડા સમયમાં જ કોરિન્થ શહેરમાં આકુલા અને તેની પત્ની પિસ્કુલા નામના યહૂદીને તે મળ્યું ને પાઉલની જેમ જ તેમનું કાર્ય પણ તંબુ વણવાનું કામ કરતા હતા અને પાઉલ જ્યારે ત્યાં જતો ત્યારે તંબુ વીણીને પોતાની આજીવિકા કમાતો અને પાઉલના વખતમાં ભણેલા યહૂદીઓ પણ કોઈક પ્રકારનો હસ્ત ઉદ્યોગો કરીને પોતાની આજીવિકા ને માટે એ કાર્ય કરતા અને એ જ પ્રમાણે પાઉલ અને આકુલા એ કોરિન્થમાં રહેતા હતા તે દરમિયાન રોમન સામ્રાજ્ય રોમમાં જ્યારે ખ્રિસ્તી સુવાર્તાનો પ્રચાર પ્રથમ વખત કરવામાં આવ્યો ત્યારે ત્યાં વસતા યહૂદીઓએ તેની વિરુદ્ધ પુષ્કળ વિરોધ કર્યો અને ત્યાં અવ્યવસ્થા જળવાઈ અને ક્રોધે ભરાયેલા રોમન સામ્રાટે તમામ યહૂદીઓને રોમમાંથી દેશ નિકાલ કર્યા હતા આ કારણને લીધે આકુલાસ અને પિસ્કિલા રોમ છોડીને કોરિન્થ આવ્યા હતા અને એ પરિવારની સાથે જ્યારે પાઉલ પરિચયમાં આવે છે ત્યારે એ પરિવાર એ પાઉલને ઈશ્વર તરફથી મળેલું જે દર્શન છે એને પાર પાડવાના માટે પાઉલને એ મદદરૂપ બને છે તો આવો આજે આપણે ખ્રિસ્તી કાર્યોના ઉત્કર્ષને માટે જે કુટુંબનો ફાળો છે એ તરફ દ્રષ્ટિ કરીએ અને મારો વિષય છે તે એ છે કે ખ્રિસ્તી કુટુંબનો ફાળો એ સંદર્ભે આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ પ્રથમ બાબત આપણે જોઈએ કે આ પરિવાર એ સ્વપોષિત પરિવાર છે આપણે જોઈએ છીએ તે પ્રમાણે જ્યારે એ રોમમાંથી એ કોરિન્થમાં આવીને વસે છે ત્યારે ત્યાં પણ તેઓ જેમનો વ્યવસાય હતો મૂળ ધંધો કે તંબુ વણવાનો જે કાપડ છે એ કાર્ય કરતા હતા
અને પોતાના આજીવિકાને માટે જે કંઈ વેચાણ થાય એ રીતે પોતાના કુટુંબનું ભરણ પોષણ અને એ રીતે કાર્ય કરતા આપણને જોવા મળે છે. અને તેની સાથે જ્યારે પાઉલ એ કોરિન્થ શહેરમાં પ્રવેશ કરે છે ત્યારે એ પરિવારની સાથે સંગતમાં રહે છે અને સાથે મળીને તેઓ કાર્ય કરે છે અને એ પોતાની આજીવિકા ને માટે જે કાર્ય કરે છે તેની સાથે જે કંઈ ઇન્કમ અથવા આવક મળે એ પોતાના ભરણ પોષણ માટે અને સુવાર્તાના પ્રચાર માટે એ નાણાં તેઓ ઉપયોગ કરતા હતા. એટલે આપણે જોઈએ છીએ કે આ પરિવાર એ સ્વપોષિત પરિવાર છે અને એ પોતાની કમાણીમાંથી એ ઈશ્વરના મહિમાને માટે એ સ્વખર્ચાતું પરિવાર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. બીજું જે લક્ષણ આપણે એ પરિવારમાં જોઈએ છીએ તે એ છે, તે પરિવાર એ પરોણાગત કરનાર પરિવાર તરીકે આપણે એને જોઈએ છીએ. પાઉલ આ કુટુંબનો એક મહેમાન બનીને જ્યારે એ કોરિન્થ શહેરમાં જાય છે ત્યારે એનો આવકાર કરવામાં આવે છે અને મહેમાન તરીકે મનગતિ અને એને રહેવાને માટે વ્યવસ્થા ઘર તેમના માટે એ ખુલ્લું મૂકવામાં આવે છે. એને પાઉલ આ રીતે ત્યાં કોરિન્થ શહેરમાં એ કાર્ય કરી શક્યો. ત્રીજી બાબત આપણે જોઈ છે કે આ પરિવાર એ રોમમાં જે કંઈક મુશ્કેલી સર્જાય એના કારણે સ્થળાંતર કરવાના સમયે પણ જ્યારે સ્થળાંતર કરતા હોય અને બીજા દેશ અથવા પ્રાંતમાં વસવાનો જ્યારે સમય આવે ત્યારે ઘણી બધી અવ્યવસ્થા હોઈ શકે, તેમ છતાં આ પરિવાર સ્થળાંતર કરવા હોવા છતાં આપણે જોઈએ છીએ કે એ પરિવારમાં એને રહેવાને માટે આ પરિવાર આવકારે છે, વ્યવસ્થા પૂરી પાડે છે. આવી કટોકટી ભરેલી પરિસ્થિતિમાં આ ઘણા કુટુંબો છિન્નભિન્ન થતા જોવા મળે છે, પરંતુ આ કુટુંબ માટે આવી કોઈ બાબત આપણને જોવા મળતી નથી. પૃથ્વી પર તેણે પ્રવાસી જેવા હતા, તેમના મતે ઈશ્વર એમના આ પ્રવાસનું નિયંત્રણ કરી રહ્યા હતા. ગમે તે પરિસ્થિતિમાં ગમે તે જગ્યાએ જવાની તેમની તૈયારી આપણે એમના જીવનોમાંથી જોઈ શકીએ છીએ. ત્યાર પછી જે બીજું આપણે કારણ જોઈએ છે તે કે આ પરિવાર હર હંમેશા માટે કુટુંબ સાથે આરાધના કરવા દર સાબતે તેઓ એકત્રિત થતા હતા એ આપણે જોઈએ છીએ. તે હિંમતથી સભાસ્થાનમાં જ્યારે બોલવા લાગ્યો ત્યારે પ્રિસ્કિલા તથા આકુલાને તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘર લઈ જઈને ઈશ્વરના માર્ગના વધારે ચોકસાઈપૂર્વક તેઓએ ખુલાસો કર્યો, કાઉન્સેલિંગ કર્યું અને એમને હિંમત મળી અને એ રીતે આ પરિવાર દ્વારા આરાધનામાં જે હિંમત બળ પ્રાપ્ત કરી શકે છે એનો ટેકો એને મળે છે. માટે એ ખૂબ જ હિંમતથી ત્યાં સભાસ્થાનોમાં બોધ આપતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જો બીજું કારણ જોઈએ તો એ છે કે આ પરિવાર એ પ્રભુના સેવકોને માટે હંમેશા માટે પોતાનું ઘર ખુલ્લું રાખતા આપણે જોઈએ છીએ. અને તેથી કરી છે કોરિન્થીનો પહેલો પત્ર 16:19 વચનમાં આપણે જોઈએ છીએ ત્યાં ઘણા બધા વ્યક્તિઓની સાથે આપણે જોઈએ છીએ કે આસિયાની મંડળીઓ તેમની સલામ કહે છે. આકુલા અને પ્રિસ્કિલા તથા તેમના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ પાઠવે છે. એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે પાઉલની સાથે સેવામાં
સંકળાયેલા વિવિધ લોકોનો ત્યાં ઉલ્લેખ કરે છે અને પાઉલ જ્યારે પત્ર લખે છે ત્યારે વ્યક્તિગત રીતે નામ ઉલ્લેખ કરીને એમને આભાર વ્યક્ત કરતો આપણને જોવા મળે છે અને એમાં આકુલાસ અને પ્રિસ્કિલાનું નામનું પણ વર્ણન આપણે જોવા મળે છે. એ આભાર માને છે કેમ કે એ પાઉલ એ અજાણી ભૂમિમાં જ્યારે પ્રવાસ કરે છે ત્યારે એમને મદદરૂપ બનનાર એ પરિવાર હતું અને તેના માટે એ આભાર વ્યક્ત કરતા પત્ર લખીને એમને શુભેચ્છા અથવા પોતાની અંતઃકરણ પૂર્વકની એમનો આભાર માનતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે અજાણ્યો વિસ્તાર પ્રદેશમાં પણ એ પાઉલની સંગાથે રહીને એ સેવામાં જોડાય છે, એટલે કે જોખમ ખેડે છે. અને જ્યારે એની સાથે પરિવાર સાથે રહીને કાર્ય કરે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પાઉલના જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો પણ એમને સામનો કરવો પડ્યો. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે પાઉલ એમની પાસેથી વિદાય લેતી વખતે ઇસ્કુલા અને આકુલાની સાથે વાહનમાં બેસીને તે સીરિયા જવા ઉપડ્યો તે પહેલા તેણે કયામાં પોતાની જે કંઈ ઈશ્વરની સાથે કરાર કર્યો હતો એ ત્યાં માનતા પૂરી કરે છે. પ્રાર્થના દ્વારા આપણને વ્યક્ત કરતા જોવા મળે છે. વાલાઓ આ પરિવાર એ પાઉલની સાથે સેવામાં જે ઓતપ્રોત થઈને એના સેવાને આગળ ધપાવવાને માટે એની સાથે સતત પ્રયત્નશીલ રહ્યું. આજે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે જો વિચાર કરીએ તો શું હું ને તમે આપણી મંડળી આપણા સમાજ ને માટે આપણે જે તે આપણા સેવકોની આપણે પડખે ઊભા રહીએ છીએ ખરા? જો એમ નથી આપણે કરી શકતા તો ફરી આજે આકુલાસ અને પ્રિસ્કિલાનો પરિવાર આપણને એક પડકાર ફેંકે છે. સેવકોને માટે, એમની પડખે ઉભા રહેવાને માટે, એમની જરૂરિયાતો પૂરી પાડવાને માટે, એમને હિંમત ને દિલાસો મળે એ રીતે ઉત્તેજન આપવાના માટે શું આ પરિવારો આપણે તૈયાર છીએ કે કેમ? માટે આજે આપણે પ્રત્યેક જણ વિચારીએ અને પ્રભુ દરેક વ્યક્તિને આકુલાસ અને પ્રિસ્કિલા પરિવાર જે સેવકોની હર હંમેશ સાથે રહેનાર, એમની કદર એની સરભરા કરનાર, એમની માવજત કરનાર અને એ રીતે પાઉલ આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી મંડળીઓની મુલાકાત લે છે, મંડળીઓની સ્થાપના કરે છે, અવણ ખેડાયેલા વિસ્તારમાં પણ પ્રભુનું વચન તેઓ લઈ જઈ શક્યા. એનું કારણ છે કે એમની સાથે એમને ઉત્તેજન એમને પોષણ પૂરું પાડનાર એ પરિવાર એમની સાથે હતો. એ હર હંમેશ માટે એમના માટે પ્રાર્થના કરતા હતા, નાણાકીય ટેકો પૂરો પાડતા હતા, રહેવાને માટે વ્યવસ્થા એ બધી સગવડો એ પરિવાર એ પાઉલને માટે આ કરે છે. ત્યારે પાઉલ આ ઘણી બધી જગ્યાએ પ્રભુનું વચન લઈ જઈ શક્યું. આજે આપણે પણ આપણા સેવકોને માટે એના જે ઈશ્વર મને તમને મળ્યું છે એ ઈશ્વરને આપણે બીજાની આગળ ઓળખ કરાવી શકીએ તેના માટે આપણે પ્રત્યેક પરિવારે તૈયાર થવાની જરૂર છે. આવો આપણે આ વાંચેલા અને સાંભળેલા વચનને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના અદ્ભુત વચનોના માટે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આજે અમે જીવતા ઈશ્વરના બાળકો તરીકે તમારા
નામને મહિમા આપવાને માટે અમે નિષ્ફળ ગયા છે, કુટુંબ તરીકે, વ્યક્તિગત રીતે, મંડળી તરીકે. તો પ્રભુ આજે આ વચન ફરી અમને એ ઠપકો આપે છે ત્યારે પ્રભુ એ વચનના અનુસંધાનમાં પોતાની જાતને અને અમારા કુટુંબોને આત્મતપાસ કરવા માટે પ્રભુ દરેકને સહાય કરો. હવે પછીના સમયમાં પ્રભુ મેં તમારા હાથોમાં સોંપાય છે આ ટૂંકી વિનંતી વાલા તારના પ્રભુ શ્રી ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ પિતા, આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મના, રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી મને છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાશી તમારા જ છે, આમેન. ઈશ્વર પિતાની મીઠી મધુરી સંગત, ઓનલાઈન ભક્તિ સેવામાં જોડાયેલા તમામ વાલાઓની સાથે અને તમારા નામથી ઓળખાતા સંત ભક્તોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી હોજો બા, આમેન. દેખેગા સારા જહાં, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. विश्वास
विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा।